धांगध्रामां खोटी फरियादमां योग्य तपासनी मांग साथे आवेदन पत्र आपवामां आव्युं छे। આ અંગે યોગ્ય તપાસ કરવાની અને ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પગલાં લેવાની માંગ ઉઠી છે। મોટી સંખ્યામાં વિવિધ સંગઠનો, સમાજ અને યુવાન જોડાયા હતા। ધાંગધ્રામાં 3 ભરવાડ સમાજના યુવાન અને એક આધેડ સામે 1 મહિના પહેલા ધમકી આપ્યાની ધાંગધ્રા સિટી પોલીસમાં માત્ર ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે બનાવને લઈને મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો, વિવિધ સમાજના યુવાનો અને સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા, ડેપ્યુટી કલેક્ટર, DYSP સહિતના આવેદન પત્ર આપી ખોટી ફરિયાદની યોગ્ય તપાસ કરી ખોટી ફરિયાદ નોંધાવનાર સામે કડકમાં કડક કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે। ધાંગધ્રામાં જમીન બાબતનું મનદુખ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપ્યાની ફરિયાદ શાબીરભાઈ મમાણી દ્વારા ધાંગધ્રામાં રહેતા ભરવાડ સમાજના યુવાન હિતેશભાઈ રાતડિયા, ભરતભાઈ મુંદવા, રમેશભાઈ ઉર્ફે સાવજ અને મુસડલા તાલુકાના મૂડીના મહાદેવભાઈ પ્રજાપતિ સામે ધાંગધ્રા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં ધાંગધ્રા ભરવાડ સમાજ, હિન્દુ સંગઠનો અને વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા, ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર, DYSP અને સિટી પોલીસને આવેદન પત્રને જણાવ્યું હતું કે આરોપી સામે નોંધવામાં આવેલ ફરિયાદમાં 1 મહિના પહેલાનો બનાવ બન્યાનું જાણવામાં મળ્યું હતું અને આરોપી તરીકે જેમના નામ દર્શાવવામાં આવેલ છે તેમના હિતેશભાઈ રાતડિયા તે સમયે મામલતદાર ઓફિસમાં હાજર હતા। મહાદેવભાઈ પ્રજાપતિ રતન પર સુરેન્દ્રનગર હતા ત્યારે બનાવની ફરિયાદ ખોટી નોંધવામાં આવી છે। ત્યારે બનાવની જગ્યાની આસપાસના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશન અને પાસેના દુકાનદારના નિવેદન લેવામાં આવ્યા હતા અને તેવું કરવામાં આવે તો સત્ય બહાર આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે, તેથી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે નગરપાલિકા પ્રમુખ જીલભાઈ મેવાડા, સુધરાઈ સભ્ય પ્રવીણભાઈ રબારી, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સગરામભાઈ મેવાડા, વિશ્વ ગુજરાતી સમાજના આગેવાન ભાવેશભાઈ દવે, મેહુલભાઈ દવે, વીરેન્દ્રસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો યુવાનો સાથે જોડાયા હતા। ત્યારે ધાંગધ્રા DYSP JD પુરોહિત દ્વારા જણાવાયું કે બનાવ અંગે યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવીને યોગ્ય કામગીરી કરી યોગ્ય ન્યાય કરવામાં આવશે। અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના પ્રેસિડેન્ટ ભાવેશ દવે, આજે જે ધાંગધ્રાની અંદર જે સમાજની અંદર જાગૃતતા એટલે વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને અનેક સમાજના લોકો સાથે મળીને જે લોકો ઉપર ફરિયાદ થઈ છે અને એ ફરિયાદનું કારણ તમને જોવામાં આવે તો 1 મહિના પછી ફરિયાદ નોંધવામાં આવી છે। આવું ક્યારે બન્યું નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક અમે પોલીસને આક્ષેપ નહીં કરીએ, કારણ કે હંમેશા પોલીસ સાચું જ કામ કરતી હોય છે, પણ તથ્ય એવું છે કે જે ગુનેગારને ગુનાગીત બનાવવામાં આવે છે એ ગુનેગાર પોતાના CCTV ફૂટેજ પણ આપેલા છે, તો શા કારણે આવું બને છે અને વારંવાર આવું કેમ બને છે, આ પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર શું કહો, ફરિયાદના આધારે આપ શું કહી રહ્યા છો? ફરિયાદના આધારે એક જ વસ્તુ કહી છે કે આરોપી જે જગ્યાએ દેખાડે છે એ આરોપી, એક પણ આરોપી જગ્યાએ છે નહીં અને એના પુરાવા સાથે અમારી પાસે છે। આજ રોજ શું આપ આવ્યા હતા અહીંયા? આજ રોજ એક આવેદન પત્ર દરેક સમાજ, દરેક સંસ્થા તરફથી આપવામાં આવ્યું છે, કારણ કે અમે એક વિશ્વ પલખ ઉપર નરેન્દ્રભાઈના પગલાં ઉપર ચાલીએ છીએ। નરેન્દ્રભાઈ કહે છે સાચા છો તો ડરવાની જરૂર નથી, અને અમને અમારી સરકાર ઉપર અને અમારી પોલીસ ઉપર વિશ્વાસ છે કે અમે બે ગુનાહિત થશું અને ગુનેગારને મોટામાં મોટી સજા થાય એવું અમે ઈચ્છીએ છીએ। આપની શું માંગ છે? મારું નામ ભાવેશભાઈ દવે, BS9 TV ન્યૂઝ સાથે પરમાર ભગીરથસિંહ, સુરેન્દ્રનગર।